નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે કુકડે કૂક. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. રાતના 2 વાગ્યા હશે. પવને મધુમાલતીને કાનમાં આવીને કંઈક કહ્યું અને મધુમાલતી ધ્રુજી ઉઠી. તેણે ઝૂકીને ગુલાબના છોડને કહ્યું અને ગુલાબ અકળાઈ ઉઠ્યો. વાત સાંભળીને મોગરો તો મૂંઝાઈ જ ગયો. સૂરજમુખીના છોડે આ વાત સાંભળે ત્યારે તે તો રોઈ પડ્યો. તળાવની કમલિનીઓ આ વાત સાંભળીને માથું કૂટવા માંડી. સી હતી એ વાત? રાતરાણી પણ એ વાત સાંભળીને અકળાઈ ઉઠી અને બોલી, પણ મારે હવે સૂઈ જવું છે, હું થાકી ગઈ છું. પણ એ હવે સૂઈ નહીં શકે. તેને બગીચાનો ધ્યાન રાખવા માટે બીજા 12 કલાક જાગવું પડશે, કારણ કે હવે ગુલાબની કળીઓ કે મોગરાની કળીઓ ખીલી શકશે નહીં. ગુલછડી પણ ગભરાઈ ગઈ. તેને હવે સૂઈ જવું હતું, પણ કોઈ જાગે તો પોતે સૂઈ શકે ને. કમલીની એટલે કમળનો છોડ, તેની ઉપર કમળો ઉગશે નહીં, કારણ કે સવારે સૂરજ ઉગવાનો નથી. કારણ કે પૂર્વ દિશાની ચાવી પવને ખોઈ નાખી છે. એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર તે ઠેકડો મારવા ગયો, ત્યાં વચમાં વહેતી નદીમાં પૂર્વ દિશાનો તાળો ખોલવાની ચાવી પડી ગઈ. હવે શું થાય? સવાર પડશે ત્યારે આવો વિચાર તો કમળમાં પૂરાયેલો ભમરો આ વાત સાંભળીને ડુસકે ડુસકે રડવા માંડ્યો. કાચબાઓ અને ડેડકાઓથી આ સહેવાયું નહીં. કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ તો કરવી જ જોઈએ ને. કાચબાઓ અને ડેડકાઓ કહે, અમે નદીમાં પડીને ચાવી શોધી લાવીએ. અને તેઓ નદીમાં પેટા, પણ ત્યાં તેમણે નાની નાની માછલીઓ પાસેથી સાંભળ્યું કે એક મોટી માછલી આ ચાવીને ગળી ગઈ છે અને હવે તો એ ક્યાંય ને ક્યાંય ભાગી ગઈ હશે. કદાચ નદીમાંથી હવે દરિયામાં બેસી ગઈ હશે. કાચબાઓ અને દેડકાઓ બોખા જેવું મોઢું લઈને પાછા ફર્યા. સૌ નિરાશ થઈ ગયા. સવારના 5:30 થવા આવ્યા. વહેલા ઉઠવાની ટેવવાળા લોકો જાગી ગયા. તેમણે આ જાણ્યો ત્યારે તેઓ કંપી ઉઠ્યા, કહેવા લાગ્યા, અરે એ સૂરજ ન ઉગે તો ગુંડું થાય, નહીં વાદળા બને, નહીં વરસાદ આવે અને જંતુઓ ફેલાશે, રોગચાળો ફાટી નીકળશે. ખેડૂતો કકડી ઉઠ્યા, વરસાદ વિના વાવેલું ઉગશે નહીં અને ઉગેલા છોડ સૂરજ વિના પીળા પડી જઈ મરી જશે. રામ રામ રામ, સૂરજદેવ વિના તો નહીં ચાલે. પક્ષીઓમાં પણ ફફડાટ પેટો. ચકલીએ ચકલાને કહ્યું, હવે આપણે શું કરશું? બચડિયા જાગીને ખાવા માંગશે ત્યારે અંધારામાં શોધવા પણ ક્યાં જશું? કાગડા જેવો કાગડોએ ચિંતા કરવા લાગ્યો. સવારના 6 થવા આવ્યા, પણ અંધારું ઘોર. કુકડાભાઈ કહે, ચાવી તો હવે મળે એમ નથી, તેથી પૂર્વના બારણા ખુલશે નહીં અને તેથી સૂરજનો રાત હવે આવી શકશે નહીં. પણ મને એક આઈડિયા સૂજે છે. પૂર્વ દિશામાં જઈને જોશથી
બે બારણાની વચમાં મારેલા તાળા પાસે ઉભો ઉભો કુકડે કુક એમ જોસ્તી સુરત દાદાને પકાર પાડું. મારા આ કુકડે કુકનો જાદુ અજમાવી જોઈએ. બધા કહે હા હા શું કામ નહીં, એવું એ કરી જુઓ. અને કુકડાએ પૂર્વ દિશામાં જઈને બે બારણાની વચ્ચે લગાવેલા તાળા પાસે ઉભા ઉભા કુકડે કુક એમ જોરથી પોકાર પાડ્યો. બારણા થોડા થૂજ્યા, સૌ મલકાઈ ઉઠ્યા. કુકડાએ ફરીથી કુકડે કુક કર્યું અને પૂર્વ દિશાની પારથી બે હાથીઓ દોડી આવ્યા. એમણે બારણાને ધક્કો મારીને આંગળીઓ તોડી નાખ્યો. હવે બારણા ખુલી ગયા અને કુકડાની કલગી જેવું લાલ લાલ ઉપરણું ઝુલાવતા ઝુલાવતા સૂરજ દેવ પધાર્યા. બધા તો રાજી રાજી થઈ ગયા. કિરણનો હાથ લાંબો કરી ગુલાબની કડીઓને ગાલે ટપલી મારીને સૂરજે કહ્યું, એ ઉઠો. કડીઓ આંખો ચોળવા લાગી અને ઘડીવારમાં ફૂલ બનીને મગમગવા માંડી. કિરણનો હાથ લાંબો કરી સૂરજ દાદાએ મોગરાની કડીઓની મુઠ્ઠીઓ ઉગાડી નાખી. તળાવની કમલીનીઓ કમળ બની ગઈ એટલે એમાંથી ગુન 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 કરતો ભમરો બહાર નીકળીને બોલ્યો, સુરત દાદા કી જય. સુરતમુખીએ ઊંચું જોઈને સ્મિત કર્યું. જાસુદે વાંકા વળી નમસ્કાર કર્યા. મધુમાલતી નાચી ઉઠી. કૌરવ પાંડવ વેલની કડીઓ જામલે જામલે મલકી ઉઠી અને સુગંધનો દરિયો લહેરાયો. રાત રાણી અને ગુલ છડીને નિરાંત થઈ ગઈ. હાશ આંખો બાદ હવે જાગી ગયો છે. હવે અમે આરામ કરીએ તો વાંધો નથી. અને બંને નિરાંતે સૂઈ ગયા. બસ ત્યારથી કુકડો રોજ સવારે કુકડે કુક બોલે છે અને પૂર્વ દિશા ખુલે છે અને સૂરજ દાદા પધારે છે. હવે નથી આગળા, હવે નથી તાળા. કુકડાભાઈ કુકડે કુક બોલે અને સૂરજ દેવ પૂર્વ દિશામાં પ્રગટ થાય. જે દિવસે સૂરજ દાદા કુકડાના કુકડે કુકથી ઉગ્યા તે દિવસનું નામ રવિવાર પડ્યું. રવિ એટલે સૂરજ. અને લોકોએ તે દિવસે રજા રાખી અને સારું સારું ભોજન રાંધીને ખાધું. બોલો કુકડે કુક. બાળમિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.